હવે જુઓ પ્રશ્ન નંબર 28, ઘડિયાળના આધારે ત્રણ ત્રણ પગલાંનો કૂદકો મારો અને ખાલી સ્થાન પૂર્ણ કરો. હવે આપણને જો ત્રણ ત્રણનો કૂદકો મારવાનું કહે છે, હવે 8 × 3 એટલે કે 8નો ઘડિયો 3 સુધી બોલો તો 8 × 3 = 24. હવે એ જ રીતે 1 × 3 તો કે 1નો ઘડિયો 3 સુધી બોલો, 1 × 1 = 1, 2 × 2 અને 1 × 3 = 3. એવી જ રીતે અહીંયા 13 × 3 એટલે કે 13નો ઘડિયો 3 સુધી બોલો તો 13 × 13 = 26 × 13 = 39. હવે અહીંયા આગળ 14 × 3 એટલે કે 14નો ઘડિયો 3 સુધી બોલો અને જે જવાબ આવે અહીંયા લખો તો 14 × 14 = 28 × 14 = 45. હવે એ જ રીતે 15 × 3 તો કે 15નો ઘડિયો 3 સુધી બોલો અને જવાબ આવે તે અહીંયા લખો તો 15 × 15 = 15 × 15 = 30 × 15 = 45. હવે એ જ રીતે 7 × 3 એટલે કે 7નો ઘડિયો 3 સુધી બોલો તો 7 × 7 = 7 × 14 = 7 × 21. હવે એ જ રીતે અહીંયા 11 × 3 તો 11નો ઘડિયો 3 સુધી બોલો તો 11 × 11 = 11 × 22 = 11 × 33. હવે એ જ રીતે અહીંયા 6 × 3 એટલે કે 6નો ઘડિયો 3 સુધી બોલો તો 6 × 6 = 6 × 12 = 6 × 18. એ જ રીતે 8 × 3 = 12 × 3 તો કે 12નો ઘડિયો 3 સુધી બોલો તો 12 × 12 = 12 × 24 = 12 × 36. એ જ રીતે અહીંયા 5 × 3 એટલે કે 5નો ઘડિયો 3 સુધી બોલો તો 5 × 5 = 5 × 10 = 5 × 15. તો અહીંયા આપણે 15 લખી દેવાના. હવે 2 × 3 તો કે 2નો ઘડિયો 3 સુધી બોલો, જે જવાબ આવે અહીંયા લખો તો 2 × 2 = 2 × 4 = 2 × 6. તો અહીંયા આપણે 6 લખી દેવાના. હવે 3 × 3 એટલે કે 3નો ઘડિયો 3 સુધી બોલો તો 3 × 3 = 3 × 2 = 6 × 3 = 9. તો અહીંયા આપણે 9 લખી દેવાના. હવે એ જ રીતે 4 × 3 એટલે કે 4નો ઘડિયો 3 સુધી બોલો તો 4 × 4 = 4 × 2 = 8 × 4 = 12. તો અહીંયા આપણે 12 લખી દેવાના. હવે 9 × 3 એટલે કે 9નો ઘડિયો તમે 3 સુધી બોલો તો 9 × 9 = 9 × 2 = 18 × 9 = 27. તો અહીંયા આપણે 27 લખી દેવાના. એ જ રીતે અહીંયા 10 × 3 એટલે કે 10નો ઘડિયો 3 સુધી બોલો તો 10 × 10 = 10 × 10 = 20 અને 10 × 30 = 30. તો અહીંયા આપણે 30 લખી દેવાના. જુઓ 8 × 3 = 24, 1 × 3 = 3, 12 × 3 = 36, 5 × 15, 2 × 6, 3 × 9, 4 × 12, 9 × 27, 10 × 30, 6 × 18, 7 × 21, 11 × 33, 15 × 45, 14 × 42 અને 13 × 39. એટલે કે અહીં આગળ આપણે 3 3નો કૂદકો માર્યો. હવે અહીંયા શું કહે છે કે ઘડિયાળના આધારે 4 4 પગલાંના કૂદકા મારો અને ખાલી સ્થાન પૂર્ણ કરો. એટલે કે જો અહીંયા 3 × 4 એટલે કે તમે 3નો ઘડિયો 4 સુધી બોલો તો 3 × 3 = 3 × 2 = 6 × 3 = 9 × 3 = 12. તો અહીંયા આપણે 12 લખી દઈશું. હવે અહીંયા 1 × 4 એટલે કે 1નો ઘડિયો 4 સુધી બોલો, 1 × 1 = 1, 2 × 2 = 1, 3 × 3 = 4. હવે એ જ રીતે 2 × 4 એટલે કે 2નો ઘડિયો 4 સુધી બોલો તો 2 × 2 = 2, 2 × 4 = 2, 3 × 6 = 2, 2 × 8. તો અહીંયા આપણે 8 લખી દેવાના. હવે અહીંયા જુઓ 6 × 4 એટલે કે 6નો ઘડિયો 4 સુધી બોલો, જે જવાબ આવે અહીંયા લખો તો 6 × 6 = 6, 6 × 2 = 12, 6 × 3 = 18, 6 × 6 = 24. 4 × 4 એટલે કે 4નો ઘડિયો 4 સુધી બોલો તો 4 × 4 = 4, 4 × 2 = 8, 4 × 3 = 12, 6 × 6 = 16. એ જ રીતે 8નો ઘડિયો 4 સુધી તો 8 × 8 = 8, 8 × 2 = 16, 8 × 3 = 24, 8 × 6 = 32. એ જ રીતે 5નો ઘડિયો 4 સુધી તો 5 × 5 = 5, 5 × 10 = 10, 5 × 3 = 15, 5 × 6 = 20. હવે એ જ રીતે આપણે 10નો ઘડિયો 4 સુધી તો 10 × 10 = 10, 10 × 20 = 10, 10 × 3 = 30, 10 × 6 = 40. હવે એ જ રીતે 11 × 4 એટલે કે 11નો ઘડિયો 4 સુધી બોલો
તો 11 એકા 11 11 તો 22 11 તરી 33 11 6 44. એ જ રીતે 14 × 4 એટલે કે 14નો ઘડિયો 4 સુધી બોલો. તો 14 એકા 14 14 28 14 તરી 42 14 6 56. તો અહીંયા આપણે 56 લખી દેવાના. હવે એ જ રીતે 9 × 4 એટલે કે 9નો ઘડિયો 4 સુધી બોલો. તો 9 એકા 9 9 2 18 9 તરી 27 9 6 36. એ જ રીતે 13 × 4 તો 13નો ઘડિયો 4 સુધી બોલો. તો 13 એકા 13 13 2 26 13 તરી 39 43 4 52. તો અહીંયા આપણે 52 લખી દેવાના. હવે એ જ રીતે અહીંયા 12 × 4 તો 12નો ઘડિયો 4 સુધી બોલો. તો 12 એકા 12 12 2 24 12 તરી 36 12 6 12 એકા 12 12 2 24 12 તરી 36 અને 12 6 48. તો હવે એ જ રીતે અહીંયા 7નો ઘડિયો 4 સુધી તો 7 એકા 7 7 2 14 7 તરી 21 7 6 28. તો અહીંયા આગળ જુઓ 3 6 12 પછી 1 6 4 2 6 8 પછી 6 6 24 6 6 16 8 6 32 5 6 20 9 6 36 10 6 40 11 6 44 15 6 60 14 6 56 9 6 36 13 6 52 12 6 48 અને 7 6 28. તો હવે મિત્રો મેં જે તમને સમજાવી ગયું હશે તો હવે આનો જે વિડીયો અને ફોટા મોકલું છું એમાંથી જોઈને તમારે પણ તમારી સ્વાધ્યાયપોથીમાં સારા અક્ષરે મેં જે રીતે લખી છે એ જ રીતે તમારે પણ તમારી સ્વાધ્યાયપોથીમાં લખવાનું છે અને જાતે પણ આ દાખલા ગણવા પ્રયત્ન કરવાના છે.